नमस्ते बाळको, धोरण 3 विषय छे आपणो गणित अने एमां प्रकरण 5 आकारो अने के बाद। हवे बाळको, मैं तमने ट्रेनग्राम एटले के एक पजल छे जेमां अलग अलग प्रकारना शुं आपेला होय, टुकड़ा आपेला होय, अलग अलग आकारना होय अने एमां एने जोड़ता जे एक नवो आकार बने छे एने आपणे कहीशुं ट्रेन मार्क। तो तमारे पेज नंबर 78 ऊपर, तो स्वाध्याय पोथीना पेज नंबर 78 ऊपर आज रीते 7 टुकड़ाओ, अलग अलग केटला टुकड़ा लेवाना 7, अने एमांथी जे आकार बने छे ए तमारे शुं करवानुं छे, बनावानुं छे। एटले तमारे शुं करवानुं, जेम आगळ मैं कह्युं तेज रीते कागळ नवा लावानी जरूर नथी, आपणा घरनी अंदर जे वेस्ट कागळ पड्या होय एनो ज उपयोग करवानो। अने अहीं अहीं जे बतक जेवो आकार देखाय छे એવો જ તમારે સામે એ જ આકાર કટિંગ કરવાનો અને લગાવવાનો છે। અહીંયા પણ પેજ નંબર 79 ઉપર, તો 79 ઉપર પણ એવું જ કીધેલું છે, અહીંયા જો તમને દીવા જેવો આકાર બતાવ્યો છે તો સામે એ રીતે કરવાનું। અહીંયા પણ સામે દીવા જેવું છે, આ પણ આકાર બતાવ્યો છે તો સામે એ આકાર બનાવવાનો। અહીંયા છેલ્લે પણ બતક છે તો અહીંયા પણ એ જ। તો તમારે શું કરવાનું છે, વિવિધ આકારો આ રીતે કટિંગ કરવાના છે અને સામે લગાવવાના છે, બરાબર। હવે ત્યારબાદ બાળકો, આપણા પ્રકરણનું નામ શું હતું, ભાત અને એટલે કે આકારો અને ભાત। તો આકારો વિશે આપણે માહિતી મેળવી લીધી, હવે આજે આપણે પેટર્ન એટલે એને કહીશું ભાત, અથવા તો ડિઝાઇન પણ કહેવાય એને। તો આ વિવિધ પ્રકારની શું છે ડિઝાઇન, અને મેં તમને કીધું હતું કે આવી ડિઝાઇન ક્યાં ક્યાં જોવા મળે છે। તો મમ્મીનો સાડીનો પાલવ હોય એમાં, હાથરૂમાની અંદર, આપણા ઘરે બારીના પડદા હોય, પછી આપણા ઘરે જારી હોય, તો એની અંદર વિવિધ ડિઝાઇન જોવા મળે છે। તો આ ડિઝાઇનને આપણે શું કહીશું, પેટર્ન અથવા ભાત, એટલે કે એવી ને એવી ડિઝાઇન શું કરવાની, આગળ વધારવાની। હવે તમને અહીંયા આપેલું છે, તો આ શું છે, એક ચોરસ આપ્યું છે, હવે એ ચોરસની અંદર તમારે શું કરવાનું બાળકો, ત્રિકોણ દોરવાનું। એ આ રીતે ત્રિકોણ દોરી દેવાનું, પરંતુ તમારે ફૂરપટ્ટી વડે ત્રિકોણ દોરવાનું, એ જ રીતે નીચે પણ શું કરવાનું, એ આ રીતે ત્રિકોણ દોરવાનું છે, બરાબર। આ રીતે ત્રિકોણ દોરી દેવાનું, એ જ રીતે આરા ચોરસની અંદર પણ ત્રિકોણ દોરવાનું, અહીંયા પણ ત્રિકોણ દોરવાનું, એટલે સામસામે બે ત્રિકોણ દોરવાના એક એક ચોરસની અંદર, અને પછી સરસ મજાનો અહીંયા જે કલર આપ્યો છે એ જ કલર તમારે પૂરવાનો છે। અહીંયા નીચે પણ એ જ રીતનું છે, તમને કે આપેલા કોષ્ટકમાં શું કરવાની છે, પેટર્ન પૂર્ણ કરવાની છે। તો આ પેટર્ન પૂર્ણ કરવાની, અને એમાં સરસ મજાનું શું પૂરવાનું છે, રંગ પૂરવાનું છે। ત્યારબાદ આમાં પણ એવું કરવાનું છે, તમારે શું કરવાનું છે, જો અહીંયા ચોરસ, એક ચોરસમાં રંગ પૂર્યો છે, બીજા ચોરસમાં રંગ પૂરેલો નથી, એટલે આ પેટર્ન છે, એ જ રીતે નીચે તમારે શું કરવાનું છે, રંગ પૂરવાના છે। તો એમાં શું કરવાનું, એકમાં રંગ પૂરવાનો, એકમાં પૂરવાનો નહીં, અહીંયા નીચે પણ આ રીતે જે રંગ આપેલા છે એ જ રીતે અહીંયા રંગ પૂરવાના છે। તો આ પેજ નંબર 80 ઉપર, ત્યારબાદ પેજ નંબર 81 ઉપર, તો પેજ નંબર 81 ઉપર પણ એ જ કીધું છે કે ત્રણ રંગ પૂરી પેટર્ન બનાવવાના। તો આમાં ત્રણ રંગનો ઉપયોગ કર્યો છે, તો આમાં પણ બાળકો કેટલા રંગનો ઉપયોગ કરવાનો, ત્રણ રંગનો। આમાં બે રંગની વાત કરી છે, તો આમાં પણ બે રંગ પૂરીને પેટર્ન બનાવવાની, અને આમાં ચાર રંગ, તો આમાં તમને દોરેલું નથી, તો પહેલાં આવું અહીંયા દોરી દેવાનું, અને પછી ચાર રંગ, તમને જે રંગ ગમતા હોય ચાર રંગ, એ ચાર રંગ વડે તમારે શું કરવાનું છે, પેટર્ન બનાવવાની છે। હવે બાળકો, તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ પેજ નંબર 71 ઉપર આ જ પ્રકારની પેટર્ન આપેલી છે, અને પેજ નંબર 72 ઉપર, 73 ઉપર, હાલ મેં સ્વાધ્યાય પોથીમાં જે શીખવાડ્યું એ જ રીતે છે, પણ એમાં કેવું છે, તમને જે કલર ગમતા હોય એ કલર પૂરવાના છે, તો એમાં તમારે એ રીતે પૂરવાનું। હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 82 ઉપર, તો પેજ નંબર 82 ઉપર એવું કીધેલું છે કે આપેલી પેટર્ન ભાતની ટાઇલ્સ દોરો। ટાઇલ્સ દોરવાની એટલે કે આ તમને ટાઇલ્સની ડિઝાઇન આપેલી છે, ટાઇલ્સના ટુકડા છે, તો એમાં કયા આકારની ટાઇલ્સ છે એ બાજુમાં તમારે આકાર દોરવાનો। તો અહીંયા આ બધા જ આકાર, એટલે કે એક જ આકાર વાળી બધી જ ટાઇલ્સો આપી છે, બરાબર। કેવો આકાર છે, ચલો 1 2 3 4 5 6 ષટકોણ આકાર છે, તો ષટકોણ આકાર અહીંયા દોરી દેવાનો। એ જ રીતે અહીંયા એક નવા પ્રકારની ડિઝાઇન છે, તો એ જે નવા પ્રકારની ડિઝાઇન છે એનો એક ટુકડો અહીંયા સામે દોરી દેવાનો, જે રીતે મેં દોર્યું છે। અહીંયા પણ જે આકારો આપેલા છે, તો બે આકારો વડે બની છે, એક આ આકાર છે અને એક ફૂલ જેવો આકાર, તો સામે બંને આકારો દોરી દેવાના। ત્યારબાદ છેલ્લામાં પણ આવી જાળી, આપણે જે કઠેરો કહીએ આપણો, એની આવી ડિઝાઇન આપેલી છે, તો એ મેં સામે દોરી છે, તો તમારે પણ એ દોરવાની છે। તો
સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં જે મેં પેટર્ન દોરવાની કીધી એની અંદર રંગ પૂરવાના કીધા અને કાગળ વળી જે 7 ટુકડા કરીને જે આકારો બનાવવાના કીધા તો બધા જ બાળકોએ હોમવર્ક કરીને ફરજિયાત મોકલવાનું રહેશે.